નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર્મી દનજન નાખે હાલના મુખ્ય સમાચાર પર બનાસકાંઠા જિલ્લાના થાનેરામાં ભાજપ દ્વારા વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભાજપના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા ભાજપના અગ્રણીઓ દ્વારા ધાનેરામાં વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું આ બાઇક રેલી ધાનેરા લાલ ચોક ખાતેથી શરૂ થઈ હતી અને ધાનેરાના વિવિધ ગામોમાં જવા માટે રવાના થઈ હતી આ બાઇક રેલીને રાજ્યના પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીએ પ્રસ્થાન કરાવ્યું હતું અને શંકરભાઈ ચૌધરી પણ લોકોની સાથે બાઇક ચલાવ્યું હતું જેમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા પોલીસની હાજરીમાં જ હેલ્મેટ વગર બાઇક ચલાવી ટ્રાફિકના નિયમના ધજિયા ઉડાવ્યા હતા સામાન્ય વ્યક્તિ જ્યારે બાઇક લઈને જતો હોય અને તેની પાસે હેલ્મેટ નથી હોતું ત્યારે પોલીસ તેને દંડ ફટકારતી હોય છે પણ રાજકીય આગેવાનો સામે પોલીસને પણ બધું મૂંગા મોઢે સહન કરવું પડે છે સુરેશ ગલચર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કરણાસર પાટિયા નજીક બે માસ અગાઉ દલિત આધેડનો મૃતદેહ મળ્યા હતા મૃતકના પરિવારોએ આક્ષેપ કર્યા હતા કે મોત નહીં પણ હત્યા કરાય છે તે બાબતે ન્યાય મેળવવા 100 થી વધારે દલિત સમાજના લોકો ધરણા પર બેસી તંત્ર સામે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મોટી પાવડ ગામના મૂળાભાઈ માંગાભાઈ રાઠોડ થરાદ ડીસા હાઈવે પર આવેલા કરણાસરના પાટિયા નજીકથી રોડથી થોડે અંદર 29/11/2018ના રોજ મોડાભાઈની લાશ મળી આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવી લાશ પરિવારજનોને સોંપી હતી ત્યારબાદ મૃતકના પરિવારે મોડાભાઈનું મોત નહીં પણ હત્યા થઈ હોવાનો આક્ષેપ કરી હત્યારાઓને પકડી પાડવા 14 દિવસ પહેલાં નાયબ કલેક્ટર અને પોલીસ મથકે આવેદનપત્ર આપીને ન્યાયની માંગણી કરી હતી પરંતુ મૃતકના પિતરાઈઓ તેમજ સમાજના માણસો 100 થી વધારે એકઠા થઈને પ્રાંત કચેરી ઉમટી આવ્યા હતા અને નાયબ કલેક્ટર VC બોડાણાને લેખિત આપી અનિયમિત સમયગાળા મુજબ ધરણા પર બેસી ન્યાયની માંગણી કરી છે લેખિતમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આરોપીઓ પકડી તેમની સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો મહિલાઓ સહિત જેલભરો આંદોલન તેમજ રસ્તા રોકો જેવા કાર્યક્રમ કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી વહીવટીતંત્રની રહેશે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મૂળાભાઈ રાઠોડની લાશ મળી હતી પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં મૃતકના શરીરના કોઈપણ ભાગે ઈજાઓ જોવા મળી ન હતી મૂળાભાઈની હત્યા નહીં પણ આકસ્મિક મોત નિપજ્યું છે તે બનાવની આજુબાજુ તેમજ ગામ લોકોને પૂછપરછ કરતાં હજુ સુધી કોઈ હત્યા કરાઈ હોય તેવી સાબિત થયેલું નથી અને પોલીસ આ બાબતે હજુ પણ તપાસ કરી રહી છે મોટી પાવર દલિત મૂળાભાઈ માધાભાઈનો જે ખૂન થયો એના બાબતે 3 મહિના થઈ ગયા હોવા છતાં હજુ સુધી અમને સંતોષકારક કોઈ પણ ન્યાય મળ્યો નથી તો હવે અમે આજથી ધરણા કાર્યક્રમ રાખેલ છે અને આ ધરણા કાર્યક્રમ અચોક્કસ મુદતનો હોય અને આ જ્યાં સુધી અમને ન્યાય ન મળે ત્યાં સુધી અમે અહીંયા ધરણા કાર્યક્રમ રાખી અને બેસી રહીશું અને સમય આવે રસ્તા રોકો આંદોલન પણ કરશું અને જેલભરો આંદોલન પણ કરશું અને ઉગ્ર આંદોલન તરફ જઈ જવા માટે અમારી પૂર્વ તૈયારી છે જ કેમ કે અમને જે આ પીડિત પરિવારને ન્યાય નથી મળતો તો અમારે ના છૂટકે આ ધરણા કાર્યક્રમ પણ કરવો પડ્યો અને ભવિષ્યના માટે ઉગ્ર આંદોલન પણ કરશું એક પાવડ મુકામે કરણાસર પાટિયા જોડે જે મૂળાભાઈ માધાભાઈની હત્યા થાય છે એને લઈને 100 દિવસ સુધી જો અમારે આ સરકાર જોડે ન્યાય માટે ભીખ માંગવી પડે તો ખરેખર અમારા માટે અને આ સરકાર માટે શરમની લાગણી અનુભવવી જોઈએ આ સરકારની અંદર દલિતોનું શોષિતોનો પીડિતોનો કોઈ નથી એ વસ્તુ અહીંયા અત્યારે સાબિત થાય છે અને અહીંયા અત્યારે અમારે 150 જણને ધરણા પ્રોગ્રામ આપી અને ધરણામાં બેસવું પડે અને પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હોય પોલીસને આવેદનપત્ર આપ્યું હોય છતાં પણ આરોપીઓ એમની સામે ખુલ્લેઆમ ફરતા હોય અને એમને પકડતી ન હોય પોલીસ તો ખરેખર આ સરકારની અંદર દલિતોનું કોઈ નથી એ વસ્તુ સાબિત થાય છે અમે આ આપના મીડિયાના માધ્યમથી સરકારને અને તંત્રને જાણ કરીએ છીએ કે અગાઉના આગળના સમયમાં પણ અમારે ઉગ્ર આંદોલનો અને વિવિધ પ્રોગ્રામો આપવાની ફરજ પડશે જો અમને ન્યાય નહીં મળે તો અમારે દરરોજ અમારો જે પ્રોગ્રામ છે એ અમે તંત્રને જાણ કરતા રહીશું અને અમારો પ્રોગ્રામ અમે આપતા રહીશું વસરામ ચૌધરી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ થરાદ કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં ભારતના વીર જવાન પાયલોટ એવા અભિનંદન પાકિસ્તાનમાંથી રિહા કરી સલામતી સાથે ભારત આવી ગયા તેની ખુશીમાં થરાની બજારમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યો
ભારતના વીર જવાન એવા બહાદુર જાબાઝ અભિનંદન પાયલોટ વિમાન ક્રેશ થતાની સાથે પાકિસ્તાનની હદમાં પહોંચી ગયા હતા, પણ તેમને એમ હતું કે હું ભારતની હદમાં છું તેવું લાગતા જ અને સામે લોકોને જોતા જ ભારત માતા કે જયના નારા લગાવતા હતા, પરંતુ સામે પાકિસ્તાનના લોકોએ પાકિસ્તાન જિંદાબાદ કહેતા જ ભારતીય પાયલોટ અભિનંદનને ખબર પડતાની સાથે જ દોડીને પાણીમાં જઈને પૂરવા તેમજ નકશાનો નાશ કર્યો હતો, તેમજ મોઢામાં ચાવી ગયા હતા, પરંતુ આ વાતની જાણ પાકિસ્તાનની આર્મીને થતાં અભિનંદનને પકડવામાં આવ્યો હતો. ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અમારા ભારતીય જવાન અભિનંદનને સહી સલામત વાપસ કરો. તેવું કહેતા આજે પાકિસ્તાનના વડાપ્રધાન પાયલોટ અભિનંદનને સોંપવા માટે તૈયાર થયા હતા, તેમજ રાત્રે 9:20 વાઘા બોર્ડરથી ઘરે પરત ફર્યા હતા. અભિનંદન ભારત સહી સલામત આવી જતા તેની ખુશીમાં સમગ્ર ભારતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે કાંકરેજના વેપારી મથક થરામાં આવેલા અમિધારા શોપિંગમાં વેપારીઓ ભેગા મળીને ડીજેના તાલે તેમજ હાથમાં ભારતનો ઝંડો લઈને તેમજ ફટાકડા ફોડીને થરાની બજારમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યો, તેમજ ભારત માતા કી જયના નારા લાગ્યા હતા. નમસ્તે, હું સાગર કુમાર, બીએસએફમાં જોબ કરું છું અને આજની આ ખુશી ઉપર જે વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાને કેદ કર્યા હતા અને એમને છોડવામાં આવ્યા અને એની ખુશીમાં અમે લોકોએ આ સરઘસ નીકાળ્યું છે અને સમગ્ર ભારતમાં આજે ખુશીની લહેર છવાઈ રહી છે, કારણ કે વિંગ કમાન્ડર અભિનંદનને આજે આઝાદ કર્યા પાકિસ્તાને. જય હિન્દ. આજે થરા નગરમાં અમિધારા શોપિંગ સેન્ટર એની અંદર સમગ્ર ભાઈઓએ મળી અને આજે આજે સરઘસ કાઢ્યું છે. એ અભિનંદન જે આપણે પાકિસ્તાનની પાછો આવે છે એની ખુશીમાં અને આપણું હિન્દુસ્તાન જિંદાબાદ રહે અને અભિનંદન પણ જિંદાબાદ, ભારત માતા કી જય. અને અમારા સાથી મિત્ર બીએસએફમાં જે જોબ કરે છે સાગરભાઈ બાંગ્લાદેશ બોર્ડર ઉપર, એ પણ આજે ઉપસ્થિત છે. એટલે આ સમગ્ર જે ધારાસ નગરની અંદર આ સરઘસ કાઢે અને લોકોને એકાગ્રત કરે અને સમગ્ર દેશ માટે એમ કે એક થાવ અને પાકિસ્તાન સામે લડો, બસ એ જ અસ્તુ, ભારત માતા કી જય. જી, હર્ષી વાઘેલા સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, કાંકરેજ. બોટાદ જિલ્લાના બરવાડા ખાતે બરવાડા નગર અનુસૂચિત જાતિ આયોગ દ્વારા પ્લોટ વિહોણા જરૂરિયાતમંદ લોકોને પ્લોટ માટેના ફોર્મ વિતરણ કાર્યક્રમ યોજાયો. બોટાદ જિલ્લાના બરવાડા ખાતે જૂની કોર્ટ સામે સામાજિક કાર્યકર પિયુષભાઈ મુંધવા અને ચિરાગભાઈ મુંધવા સહિત તેમની ટીમના સહકારથી બરવાડા નગર અનુસૂચિત જાતિ આયોગ દ્વારા ગરીબ મધ્યમ વર્ગ જરૂરિયાતમંદ પ્લોટ કે મકાન વિહોણા લોકોને પ્લોટની સહાય મળે તેવા હેતુથી પ્લોટ માટેની અરજી કરવા માટેના ફોર્મ અને પૂરતી માહિતી આપી યોગ્ય સલાહ આપી અને સંપૂર્ણ જાણકાર લોકોના સહયોગથી ફોર્મ ભરાવવામાં આવ્યા. જ્યારે આ કાર્યક્રમમાં અનુસૂચિત જાતિ આયોગ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીને લાભાર્થીઓ દ્વારા ખૂબ જ સરાહનીય ગણવામાં આવી. તમે આજે ફોર્મ ભર્યા છે બરવાળાની અંદર, શેના ભર્યા છે, શા માટે ભર્યા છે? મફત પ્લોટ માટે. તો તમને મફત પ્લોટ સરકાર આપશે એવું લાગે છે? અમે નર્મ વિનંતી કલેક્ટર સાહેબ આગળ વિનંતી કરી છે કે અમને ગરીબ માણસોને પ્લોટ ફાળવવા અમારી નર્મ વિનંતી છે. આજે ફોર્મ ભરવામાં આવ્યા છે, શું વિગત? હા, ખરેખર આ ફોર્મ જે વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે તે બરવાડા નગરપાલિકા જાતિ અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી અનુસૂચિત જાતિ સમાજના પરિવારોને આજ સુધીમાં કોઈપણ જાતના મફત પ્લોટનું વિતરણ કરવામાં આવેલ નથી, જેના અનુસંધાને અમે કલેક્ટર સાહેબને આ બાબતે લખીને જાણ કરતા સાહેબશ્રીએ અમારી માંગણીને સ્વીકારી છે અને પોઝિટિવ રિપોર્ટ આપ્યો છે અને અમને એમ પણ જણાવવામાં આવ્યું છે કે તમે પ્લોટ ફોર્મ મફત પ્લોટના ફોર્મનું વિતરણ કરી અને નામદાર જે તે જગ્યાએ તમે રજૂ કરી શકો છો. આની કોઈ રજૂઆત નગરપાલિકામાં આપે કરેલી? હા, હવે આ ફોર્મ આજની તારીખમાં અમે ભરીએ છીએ અને બુધવારની તારીખના 6ના રોજ અમે 42 સંખ્યાની અંદર નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને આ રજૂઆત કરવા અમે જવાના છીએ. ઓકે, તમે આજે ફોર્મ ભરવામાં આવ્યા છે, શેના ફોર્મ છે, શું વિગત છે? સરકારી પ્લોટ છે કે જે ગરીબ માણસોને સહાય મળે એના માટે છે. તો સરકારને અમારી નમ્ર વિનંતી છે કે અમારા ગરીબ માણસોને તમે થોડીક સહાય કરો તો આશરા અમારે થઈ જાય, કેમ કે 15-20 વર્ષથી અમે ગરીબ માણસો બધા ભાડે રહી છીએ, અમારે કોઈ આશરો નથી. જો તમે સરકાર અમારી પ્રાર્થના જો સાંભળો ભગવાન તરીકે તો અમારે એક આશરો બની જાય. એટલે અમે ખૂબ તમે પ્રાર્થના કરવી છે કે અમારા જે આશરા વગરના છે એને બધે તમે સહાય આપો તો અમારો આશરો થઈ જાય, તો ભગવાન માતાજી તમારી સરકારનું સદાય સારું કરશે.
હરેશ પટગીર સાથે વિજય ચુડાસમા, એનએસ ગુજરાત ન્યૂઝ, બોટાદ. જળસંરક્ષણ દિવસીય અશ્વશો પ્રદર્શન અને રમોત્સવ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. રાજકુમાર માર્કેટિંગ યાર્ડ સામેના પડામાં ત્રિદિવસીય રાજ્યકક્ષાનો કાઠિયાવાડી અને મારવાડી અશ્વશો પ્રદર્શન અને રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ અશ્વશોનો પ્રારંભ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ આવેલા મહેમાનો દ્વારા કરવામાં આવ્યો. આ તકે જસદણ અશ્વશોના ચેરમેન જસદણ દરબાર શ્રી સત્યજીત કુમાર ખાચર, વાઇસ ચેરમેન રાજેશભાઈ જાડેજા તેમજ પેટ્રન આર ડી ઝાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર મહંત શ્રી નિર્મળાબા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઘણા વર્ષો બાદ જસદણમાં બીજી વાર રાજ્યકક્ષાનો અશ્વશોનું આયોજન હોવાથી સૌરાષ્ટ્રભરના અશ્વપ્રેમીઓમાં ખુશીની લહેર વ્યાપી હતી. શ્રેષ્ઠ શણગાર અશ્વ તેમજ અશ્વ સવાર કાઠિયાવાડી વછેરી વછેરો મિલ્ક ટીથ મટકી ફોડ મારવાડી વછેરી વછેરો રિવાલ ચાલ બેરલ રેસ અશ્વ સવાર કૌશલ્ય પ્રદર્શન ઉત્તમ કાઠિયાવાડી ઘોડી ઘોડો મારવાડી ઘોડો ઘોડી ગરો લેવો રમત જેવા વિવિધ કાર્યક્રમો આ ત્રિદિવસીય અશ્વશો પ્રદર્શન અને રમતોત્સવ દરમિયાન યોજાયા હતા. આ આયોજન રાજ્ય સરકારના પશુપાલન ખાતું અને કાઠિયાવાડી હોર્સ બ્રીડર્સ એસોસિએશન ગોંડલ અને ધ સ્ટડ બુક એન્ડ હોર્સ બ્રીડર્સ ફેડરેશન અમદાવાદના સહયોગ તેમજ ગુજરાત કાઠિયાવાડી અને મારવાડી અશ્વપાલક સહકારી મંડળી ગોંડલ ભુવનેશ્વરી પીઠ ગોંડલના સહકાર થકી કરવામાં આવ્યું. આ અશ્વશો પ્રદર્શન અને રમોત્સવનું આયોજન કરવા પાછળનો સરકારનો એક જ ઉદ્દેશ છે. દિન પ્રતિદિન જે કાઠિયાવાડી અને મારવાડી અશ્વની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે તેનું જતન થાય અને અશ્વની પ્રજાતિ જળવાઈ રહે. આ કાઠિયાવાડી અશ્વ એક જમાનામાં એકદમ લુપ્ત થતાને આ રહ્યા હતા ત્યારે આ કાઠિયાવાડી અને મારવાડી અશ્વમંડળે સારા એવું કાર્ય કરી અને જીવંત રાખ્યા. આજે એના અનુસંધાને ગુજરાત સરકારે કાઠિયાવાડી બ્રિડર્સ એસોસિએશનની સ્થાપના કરી છે અને તેના અનુસંધાને જે કાંઈ ભારત સરકાર અને ગુજરાત સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓનો જ્યારે આ લાભ આ બ્રિડને મળશે આ નસ્લને મળશે ત્યારે મને પૂરી ખાતરી છે કે આખા ન કેવળ ગુજરાત પણ સમગ્ર ભારત સમગ્ર વિશ્વની અંદર પણ આ બ્રિડની મહત્ત્વતા સવિશેષ વધતી જાય છે. અને રાજ્યના પશુપાલન વિભાગ અમારા વિભાગ મારફતે જસદણ ખાતે આજથી આ 16મા અશ્વશો પ્રદર્શન અને રમત ઉત્સવનું આજથી અહીંયા જસદણ ખાતેથી ઉદ્ઘાટન થઈ રહ્યું છે. આ અશ્વશો એનો કાર્યક્રમ 3 દિવસ સુધી અહીંયા જસદણ ખાતે ચાલવાનો છે. રાજ્યમાં 3 જગ્યાએ અમે અશ્વશો કરવા જઈ રહ્યા છીએ. એમાં જસદણ અહીંથી આજે શરૂઆત થઈ છે. પછીના દિવસોમાં અમદાવાદ અને પછીના વીકમાં જ અમરેલી ખાતે આ અશ્વશો એનું આયોજન રાજ્ય સરકાર તરફથી કરવામાં અમારા પશુપાલન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે. ખાસ કરીને કાઠિયાવાડી અને મારવાડી અશ્વો એનું જતન સંવર્ધન અને ઉત્તરોત્તર આ અશ્વ એની જાળવણી અને એની સંખ્યા અને સારી ગુણવત્તાવાળા અશ્વો સૌરાષ્ટ્રમાં મળી રહે જળવાઈ રહે એના માટેના રાજ્ય સરકારના અને અમારા પશુપાલન વિભાગના આ પ્રયત્નો છે. વિજયભાઈ રૂપાણીની સરકાર હું આભાર માનું છું કે જે આ લુપ્ત થતી જાતિ છે કાઠિયાવાડ અને મારવાડી જાતની અશ્વની તેના માટે તે ખરેખર આ સુંદર પ્રયાસ કરી રહ્યા છે. મને વિશ્વાસ છે કે જો આ પ્રયાસ આપણે ચાલુ રાખશું તો આ બે પ્રજાતિઓ આપણા ભારતમાં નહીં પણ આખા વિશ્વમાં નામના કમાશે. રવિ જીવાણી સાથે રાજ બહાડા, એનએસ ગુજરાત ન્યૂઝ, જસદણ. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ.
જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. જૂનાગઢ ગિરનારની ગોદમાં આવેલા ગોરખનાથ આશ્રમ ખાતે અંધશાળાના બાળકોને ભાવતા ભોજન કરાવી ભેટ પૂજા અને વસ્ત્રનું દાન કરતા પૂજ્ય શેરનાથ બાપુ. ભવનાથ તળેટી ખાતે આવેલા ગોરક્ષનાથ આશ્રમ ખાતે પૂજ્ય ગુરુ શેરનાથ બાપુએ જૂનાગઢની સહકારી અંધશાળાના વિદ્યાર્થીઓને શિવરાત્રિની પૂર્વ સંધ્યાએ આશ્રમ ખાતે આમંત્રણ આપી અંધ બાળકોને ભોજન કરાવી ભેટ પૂજા અને વસ્ત્રો ભેટ આપી શિવરાત્રિના તહેવારની ઉજવણી કરી હતી. પૂજ્ય શેરનાથ બાપુએ અંધ બાળકો વિશે મીડિયા અને પ્રતિક્રિયા આપતા ગદગદિત થઈ ગયા હતા અને જણાવ્યું હતું કે જેનું આ વિશ્વમાં કોઈ ન હોય તેની સેવા કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે. ત્યારે પૂજ્ય શેરનાથ બાપુએ 40 જેટલા અંધ વિદ્યાર્થીઓને ભોજન કરાવી સમાજને સારું એવું ઉદાહરણ આપ્યું હતું. હું આ સંસ્થામાં રહું છું અને આજે આ શેરનાથ બાપુના આશ્રમમાં આવી અને અમે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ, કારણ કે અમારું આ 5મો જે શિવરાત્રિનો મેળો છે એ મેળાની અંદર અમે આશ્રમમાં આવ્યા. અમને બાપુએ જે આશીર્વચનો આપ્યા છે, દર વખતે જે અમને જે આશીષ આપે છે એમાંથી અમે બહુ ખુશ છીએ, કારણ કે જે વસ્તુ અમે જે આંખથી નથી અનુભવતા એ અમારા મન અંતર ચક્ષુથી અમે અનુભવીએ છીએ. અને જે શિવરાત્રિ મહાપર્વ પૂર્વ અહીંયા ઉજવાઈ રહ્યો છે એ શિવરાત્રિની પૂર્વ સંધ્યાએ અમે બાપુને કોટી કોટી પ્રણામ કરીએ છીએ, કારણ કે અમને આંખ નથી પણ અમારા અંતરની આંખોથી અમે બાપુના સાક્ષાત દર્શન કરી અને આશીષ મેળવીએ છીએ. આજે શિવરાત્રિની પૂર્વ સંધ્યાએ આપણા જૂનાગઢની એમપી શાહ સરકારી અંધશાળામાંથી વાલા અને અમારા ખૂબ જ પ્રિય એવા બાળકો અવારનવાર અમારી સંસ્થામાં આવે છે. આજે તેઓ અહીંયા આવ્યા, અમે એને સાચપાન દૂધપાન કરાવી એને વસ્ત્રદાન કરીએ, અમારો આશ્રમ ધન્યતા અનુભવે છે, ધન્યતા અનુભવીએ છીએ કે જેનું આ જગતમાં કોઈ નથી એનો સહભાગી થવું આપણા સૌની ફરજ છે. આપણી આવી શાળાઓમાં જઈ એની મુલાકાત લઈ વાલા બાળકોને યથાયોગ્ય આપણે યોગદાન આપવું જોઈએ અને પ્રોત્સાહિત કરવા જોઈએ. ધન્યવાદ છે આ શિક્ષકોને, જેને આંખ નથી, જેને કાન નથી, જેને જીભ નથી, એવા અંધ તથા અપંગ બાળકોની સેવામાં સતત કામ કરી રહેલા સરકારી તંત્રના શિક્ષકોને પણ અમારા ખૂબ ખૂબ અભિનંદન. મનીષ ડાકી સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. ચેતપુર ધારેશ્વર પાસે લાકડા ભરે ટેમ્પો તેમજ ફોર વ્હીલ વચ્ચે અકસ્માત થતા નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. ધારેશ્વર પાસે રાજકોટ જેતપુર નેશનલ હાઈવે ઉપર રાજકોટ તરફથી જેતપુર આવી રહેલા ફોર વ્હીલને સામે રોંગ સાઈડમાં આવી રહેલ લાકડા ભરેલ ટેમ્પો ફોર વ્હીલ સાથે ધડાકાભેર અથડાયો હતો. સદનસીબે ફોર વ્હીલમાં સવાર લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. અકસ્માતમાં બંને વાહનો રોડની વચ્ચે હોવાથી ટ્રાફિક જામ સર્જાયો હતો. આ બનાવની જાણ જેતપુર સિટી પોલીસની થતાં તુરંત ઘટના સ્થળે પહોંચીને ક્રેનની મદદથી બંને વાહન સાઈડમાં ખસેડ્યા હતા. ફારુક મોદન સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, જેતપુર. જામિયા ફૈઝલુલ કુરાન અને ઈશા ફાઉન્ડેશનના સાહસ દ્વારા છેલ્લા 5 વર્ષથી દરેક ધર્મ જાતિ સમુદાયના સમૂહ લગ્ન કરાવવામાં આવે છે, ત્યારે આ વખતે પણ સંસ્થાઓ અને તેની સાથે જોડાયેલા લોકો દ્વારા 501 હિન્દુ અને મુસ્લિમ યુગલના સમૂહ લગ્ન યોજાયા.
જામિયા ફૈઝાનુલ કુરાન અને ઈશા ફાઉન્ડેશનના સાહસ દ્વારા છેલ્લા 5 વર્ષથી દરેક ધર્મજાતિ સમુદાયના સમૂહ લગ્ન કરાવવામાં આવે છે, ત્યારે આ વખતે પણ આ સંસ્થાઓ અને તેની સાથે જોડાયેલા લોકો દ્વારા 501 હિન્દુ અને મુસ્લિમ યુગલના સમૂહ લગ્ન યોજાયા, જેમાં બંને સંસ્થાઓ સમગ્ર ભારત રાષ્ટ્રના કોમી એકતાના પ્રતીક સમાન છે, જેઓ જરૂરિયાતમંદ તેમજ સમાજ ઉપયોગી સેવાના સામાજિક કાર્યોમાં હંમેશા આગળ રહીને કામ કરે છે. દર વખતની જેમ આ વખતે પણ મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ એકતાનો મેસેજ આપવા માટે આ સમૂહ લગ્નનું આયોજન હોલની સામે રિવરફ્રન્ટ બ્લોક ABC અતે યોજાયું હતું, જેમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મના ધર્મગુરુ અને એક રાજકીય વ્યક્તિઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ અંગે વધારે માહિતી આ કાર્યક્રમના આયોજક અને મૌલાના હબીબ અહેમદ ફઝલ અહેમદ પઠાણે જણાવતા કહ્યું કે અમે આ રીતના કાર્યક્રમો છેલ્લા 5 વર્ષથી યોજતા આવ્યા છીએ, જે આ 6ઠી વાર યોજવામાં આવશે. અમે આગામી સમયના કે હિન્દુ કે મુસ્લિમ પરંતુ દરેક ધર્મના લોકોના સમૂહ લગ્ન થાય તેવું ઈચ્છીએ છીએ, જેમાં 500થી વધારે હિન્દુ મુસ્લિમ ઉપરાંત શીખ ઈસાઈ જેવા દરેક ધર્મના યુગલનો સમાવેશ થાય છે, જેના દ્વારા અમે એકતાનો મેસેજ પૂરા દેશ અને દુનિયામાં આપવા માંગીએ છીએ. इसी तरीके से हमारे मौलाना शेख हनीफ साहब लोहारवी, मौलाना कारी अहमद अली साहब, इसी तरीके से मुफ्ती मोहम्मद साहब सालोदी, ब्लैक बन से जो है अली भाई दीका हैं, ठाकुर भाई भोपा हैं, इब्राहिम भाई हैं, ये तमाम गुजरात आए हुए हैं. कहाँ कहाँ से शादी? ये शादी गुजरात की है, एक दो राजस्थान की भी, गंगापुर की. 501 कपल है जी. अभी भी हमने जो शादी की इसमें हिंदू मुस्लिम सबको हमने ये दावत दी है, इसमें से 5 जोड़े हिंदू भाइयों के हैं, बाकी सब मुस्लिमों के हैं. लेकिन हम आइंदा जो चाहते हैं वो ये हो कि भाई 500 हिंदू भाइयों के और 500 मुस्लिमों के. आपका क्या संदेश है एकता? इस प्रोग्राम से यही मकसद है कि जैसे हम शादी एक साथ बैठ के कर सकते हैं तो ज़िंदगी भी हम एक साथ बैठ के गुजार सकते हैं और हमारे आपस में मोहब्बत हो, भाईचारगी हो. સંસ્થાના કાર્યકર્તા તેમજ આયોજનમાં સામેલ એવા ઉદ્યોગપતિ ઇનામુલ ઇરાકીએ સમૂહ લગ્ન વિશે વધારે માહિતી આપતા કહ્યું કે આ રીતના 501 હિન્દુ મુસ્લિમ યુગલના એકસાથે થવા જઈ રહેલા સમૂહ લગ્ન પહેલીવાર હશે. આ સમૂહ લગ્નમાં હિન્દુ ભાઈઓના હિન્દુ વિધિથી તેમજ મુસ્લિમ સમુદાયના મુસ્લિમ રિવાજ પ્રમાણે લગ્ન થશે. અમે પહેલા વર્ષે જ્યારે દરેક સમૂહ લગ્નની શરૂઆત કરી ત્યારે 100 યુગલથી કરી હતી. દર વર્ષે આ યુગલની સંખ્યા અમે વધારતા રહ્યા. અમે આ પ્રથા આગામી વર્ષોમાં પણ ચાલુ રાખીશું. આ વખતે અમે લગ્નમાં જોડાનાર દરેક કપલને બેડરૂમ, કિચન સેટ સહિતનો ઘર વસી રહે તે રીતનો જરૂરી સામાન આપવાના છીએ, જેમાં ₹75,000થી વધારેની ભેટ યુગલને આપવામાં આવી. આ સાથે બંને પક્ષ તરફથી આવનાર લોકોનો જમણવાર પણ યોજાયો હતો. ગુજરાત વિધાનસભા કે કોંગ્રેસ પાર્ટી કે ઉપનેતા ધારાસભ્ય શ્રી શૈલેશભાઈ પરમાર મંચ પર બેઠે હુએ હમારે જમાલપુર કે ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડાવાલા હમારે અમદાવાદ કોર્પોરેશન કે पूर्व विपक्ष के नेता और स्टैंडिंग कमेटी के चेयरमैन भाई श्री मधुबनी भाई से महंगाई के दौर में प्रत्येक आदमी को आज समूह और यहाँ मंच पर बैठे हुए फाउंडेशन जो काम कर रहा है तमाम बहुत ही अच्छा काम कर रहा है. पार्टी राजकीय पक्ष के लीडर और देख रहे हैं आप तमाम मौलाना साहब और उपस्थित तमाम जिम्मेदार लोग यहाँ मंच पर बैठे हैं और इस समूह विभाग के अंदर जो किया गया है और उनके परिवार के तमाम साथी का मैं आज मौलाना हबीब साहब और उनके साथी तमाम लोगों का बहुत बहुत धन्यवाद करता हूँ. आज इस अहमदाबाद शहर में एक ऐतिहासिक 501 समूह विवाह का जो आयोजन किया. जयेश प्रजापति साथ अनेस गुजरात न्यूज अहमदाबाद. રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે ભાજપ દ્વારા વિજય સંકલ્પ બાઇક રેલી યોજવામાં આવી. આગામી ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણીઓ સમગ્ર દેશમાં યોજાનાર છે, ત્યારે વિવિધ રાજકીય અને રાષ્ટ્રીય પક્ષો પોતાની તૈયારીમાં લાગી ગયા છે અને છેવાડાના મતદાર સુધી કેવી રીતે પહોંચવું તેના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક વિધાનસભા વિસ્તારમાં વિજય સંકલ્પ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે,
જેને લઈને જેતપુર ખાતે પણ એક વિશાળ બાઇક રેલી યોજી હતી, જેમાં તમામ બાઇકો ઉપર ભાજપની ધજા પતાકાઓ લગાવવામાં આવી. જેતપુર જીમખાનાથી શરૂ થયેલા રેલી શહેરના વિવિધ વિસ્તારમાં ફરી હતી. વિધાનસભા મત વિસ્તારમાં ફરનારી આ વિજય સંકલ્પ બાઇક રેલીને જેતપુર શહેર ભાજપ મંત્રી કિશોર શાહ તેમજ મનસુખ ખાચરિયા તેમજ જયંતિ રામોલિયાએ લીલી ઝંડી આપી અને રેલીને પ્રસ્થાન કરાવી હતી, જ્યાં બાઇક રેલીના ચાહકોને પણ વિજય તિલક કરી મીઠું મોં કરાવી શુભેચ્છા પાઠવવામાં આવી. જો કે આ રેલી દ્વારા ગામડામાં રહેતા મતદારોને સરકારની વિવિધ યોજનાઓથી પરિચિત કરાવી ભાજપના ધ્યેયને ઘર ઘર સુધી પહોંચાડવાનો પ્રયાસ આ રેલી દ્વારા કરવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી જેતપુર દ્વારા આયોજિત બાઇક રેલીની અંદર વિજય સંકલ્પ રેલીની અંદર ઉપસ્થિત સૌ ગ્રામ્ય વિસ્તાર શહેર વિસ્તારના કાર્યકર્તા બંધુઓ ભાઈઓ અને બહેનો દ્વારા આજે સમગ્ર જેતપુર તાલુકાની અંદર અને જેતપુર શહેરની અંદર નવાગઢની અંદર જામકંડોરા તાલુકાની અંદર બાઇક દ્વારા મોટી સંખ્યામાં રેલી લઈ અને ફરવાના છીએ અને આગામી દિવસોની અંદર 2019ની જે ચૂંટણી છે તેની અંદર ભારતીય જનતા પાર્ટીનો સંદેશો પહોંચાડવાના છીએ અને ભારતીય જનતા પાર્ટીઓ દ્વારા આયોજિત કાર્યક્રમો કમલદીપ કાર્યક્રમ હોય કે લાભાર્થીઓને ત્યાં જઈ અને દીપક કરવાની બાબત હોય કે સર્વ જ્ઞાતિને સર્વ સમાજોને સાથે જોડી અને રાષ્ટ્રના હિતની અંદર આવનારા દિવસોની અંદર ફરી પાછી મજબૂત સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર રચાય. જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ સ્વાદર શાહ દ્વારા આજે વિજય સંકલ્પ રેલીનું દિલ્હીની અંદર પ્રસ્થાન કરાવી અને સમગ્ર દેશની અંદર ઘર ઘર સુધી આ રેલી જવાની છે અને આગામી 2019ની ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટી અને એની સહયોગી 400 સીટ ઉપર લઈ અને આજના રેલીનો અમારો વિજય સંકલ્પ છે. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. વંદે માતરમ. આભાર. ફારૂક મોદન સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જેતપુર. ભાજપમાં ગયેલા 7માંથી 6 સદસ્યો ઘર વાપસી થતા પાર્ટીને આંતરિક વિવાદનો આખરે અંત આવ્યો હતો. તાલુકા પંચાયતના પ્રમુખ વર્દીજી મકવાણાને હટાવવાની માંગણી સંતોષી હતી. કોંગ્રેસ પાર્ટીની વિચારધારાને ધ્યાનમાં રાખીને તમામ જિલ્લા પંચાયતના સદસ્યો જવાબદારીના ભાગરૂપે તમામ તાલુકા પંચાયત સદસ્યો ભાજપના નકામા પ્રયત્નો દ્વારા તમામ તાલુકા પંચાયતના 7માંથી 6 સભ્યોને પરત લાવ્યા હતા. છેલ્લા 72 કલાકની અંદર ભાજપમાં ગયેલા 7 સભ્યો પૈકી 6 તાલુકા સદસ્યો પોતાના ઘરે વાપસી કરી લેતા ઘીના ઠામમાં ઘી ઢોળાયો, જે આંતરિક વિખવાદનો અંત આવ્યો હતો. આ અંગે કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હેમુભાઈ જોશીએ જણાવ્યું હતું કે તાલુકા પંચાયત પ્રમુખ વર્ધીલાલ મકવાણાએ રાજીનામું આપી દીધા અને સદસ્યોની માંગણી સંતોષાતા વિવાદનો અંત આવ્યો હતો. પાર્ટી એક ખૂબ મોટો પરિવાર છે અને સ્વાભાવિક છે, જ્યાં મોટો પરિવાર હોય ત્યાં થોડું નાનું મોટું મન દુઃખ તો થતું હોય છે. કહેવાય કે સવારનું ભૂલું સાંજે ઘરે આવે તો એનું ભૂલું કહેવાય નહીં. એ જ રીતે અમે સૌ પાર્ટીને વફાદાર છીએ, વફાદાર હતા અને વફાદાર રહેવાના છીએ. કાંગ્રેસ તાલુકા પંચાયતની વાત હતી, એ ક્યાંક નાના મોટા મન દુઃખ હતું અને એને બેસીને જે મન દુઃખ હતું એનું સોલ્યુશન લાવી અને આજે સર્વ તાલુકા ડેલિગેટો અમારી જોડે છે. અમે સર્વ કોંગ્રેસની સાથે છીએ, પાર્ટીની સાથે છીએ અને ફરી પાછી પણ અમારી જાતા કાંગ્રેસ તાલુકા પંચાયત બનશે એ જ આપ સર્વનું ખાતરી આપું છું અને અમારો કોંગ્રેસ પંચને અમે છે એના કરતાં પણ વધારે મજબૂત બનાવશું. કોંગ્રેસ તાલુકા પંચાયતના સદસ્યોની જે અમારી જે ભાજપમાં ભળવાની વાત હતી અને જે લોકોએ ભાજપના કેસ ધારણ કરેલા હતા, પરંતુ સર્વને આ તાલુકાની પ્રજા ઉપર વિશ્વાસ મૂકી સંગઠન કિરણબેન અને સંગઠનના પ્રમુખ શ્રી દિનેશભાઈ અને આપણા સદસ્ય શ્રી દીદી ઝાલેરાના અને તમામ તાલુકા પંચાયતના 6 સદસ્યોના સાથ અને સહકાર જિલ્લાના 6 સદસ્ય જેહરસિંહ વાઘેલા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો અનેસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.